સ્વામિનારાયણ ભગવાને એક વાત એવી કરી કે ઘણા માણસને ભગવાનમાં પ્રીતિ કેમ નહીં થતી હોય આટલો બધો સત્સંગ કરે છે તો મહારાજે કહ્યું કે સ્ત્રીયાદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે જીવ ને તેનું અતિ માધ્યમ જાણીને તેમાં પ્રીતિ કરે છે એકાંતમાં બહુ ધ્યાનપૂર્વક ખૂબ કલ્પનાઓ કરી ખૂબ માનસિક કરી પછી ખૂબ એકાંતમાં વિષયા દીકને જીવ એક રસ થઈ અને ભોગવે છે તે પ્રીતિ કોઈ રીતે ટાળી તળતી નથી એ જે પ્રીતિ કરીને વિષયમાં એ કોઈ રીતે ટાળી તળતી નથી જીવમાં પહેરી ગઈ વાસના આડે આડ લાગી ગઈ એણે એ રીતે એકાંતમાં બહુ માતમ જાણીને બધા વિષયોનો અંગીકાર કર્યો ગ્રહણ કરી એટલે એ પાપે કરીને હવે પરમેશ્વરમાં પીતી થતી નથી સાહેબ કોઈને એમ થતું હોય કે આટલી ઉંમર થઈ ગઈ આટલા વર્ષ સત્સંગ કર્યો કેટલી શિબિર કરી કેટલી કથા સાંભળી સન સમાગમ કર્યા મારા બેટાની વાસના ગઈ નહીં પણ વાસના ક્યાંચી જાય વિષય કેવી રીતે ભોગવા છે એનો વિચાર કરો અને ભગવાન સંબંધી વિષય કેવી રીતે ભોગવો છો એનો વિચાર કરો બેમાં તફાવત છે કેટલો એ જોવો જેટલું વિષય ભોગવવામાં ખુરાતાન હતું એકાગ્રતા હતી મહિમા હતો ખેંચાણ હતું તલ્લીનતા હતી એવી કોઈથી ભગવાનના ભજનમાં થઈશ તે જીવમાં ભજન પહે અને વાસના નીકળે માટે જેને ભગવાનમાં પ્રીતિ કરવી હોય એને અતિ મહાત્મી ભગવાનનું સમજવું પડે અતિ હેતે સહિત ભગવાનની ભક્તિ કરવી પડે ઉમંગે સહિત ધ્યાન ભજન કરવું પડે તો ભજનના પાસ જીવમાં પહે અને ત્યાંથી વાસના નાહે